એક છોકરીની આંખ પર પટ્ટી બાંધો અને છેલ્લામાં હાથ નાખો અને વસ્તુને સ્પર્શ કરી અને એનું વર્ણન કરો અને અનુમાન કરવું. એટલે આ રીતના અનુમાન કરી જુદી જુદી વસ્તુના ભૌમિતિક આકારનું બરાબર અનુમાન કરી અને એવી પ્રવૃત્તિ કરવાની છે. હવે પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે જાણી લે. આપણે પોસ્ટકાર્ડના એક ખૂણો પકડો અને તેને તમારું પુસ્તક પર મૂકો, એની પર પુસ્તક મૂકો બરાબર આમ પોસ્ટકાર્ડ ઉપર. હવે પોસ્ટકાર્ડથી આમ ઊંચું કરવાનું છે તો પોસ્ટકાર્ડને વાળી નળી જેવું બનાવો. આમ પોસ્ટકાર્ડ ઊંચું કરીએ તો આમ બુક ઊંચી થશે નહીં, પણ આ પોસ્ટકાર્ડને આમ નળાકાર ગોળ કરી દેવાનું છે. આમ ગોળ બંને બાજુ છેડા ભેગા કરી એના પર સેલો ટેપ પડે પટ્ટી તગાડી દેવાની છે. પછી
એ નળાકાર ઉપર તેના ઉપર પુસ્તકો મૂકો, પોસ્ટકાર્ડ પર ટકે છે એટલે પુસ્તકો રહે છે. જુઓ અહીં જુઓ, આ પેલા ખુલ્લું હતું જ્યારે પોસ્ટ આની ઉપર પુસ્તક હતી, ઊંચી નથી થતી, પણ આ જો નળાકાર થઈ ગયું બરોબર, એ પોસ્ટકાર્ડને નળાકાર કરી ટેપ લગાડી દીધી, પછી એના પર પુસ્તક રાખ્યા તો પુસ્તક સરળતાથી એની પર ટકી રહે છે. જોઈ લ્યો આકૃતિમાં, ઉતાવળ કરો, ઝડપ રાખો. બાળકો વર્ગમાં વર્તુળાકાર બેઠા છે, તેઓ આ રમત તાળી પાડી અને ગીત ગાઈને રમી રહ્યા છે. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ આજુ જુઓ, બાજુ જુઓ, રીના કહે. બેટ લાંબુ છે અને દડો ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ, બરોબર. બેટ લાંબુ છે અને દડો ગોળ છે. હવે બધા બાળકો ગાય છે, લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. મીનુ કહે, શીશી લાંબી છે અને ટોપી ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. અને રમત આગળ તપે છે. હવે તમે આ રમત તમારા વર્ગમાં રમો અને લાંબી અને એક ગોળ વસ્તુનું નામ વારા પરથી લેવું અને બીજાએ તે વસ્તુનું નામ કહ્યું, તે વસ્તુ ફરી વાર ન લેવી. એકવાર લેવાઈ ગઈ વસ્તુ એ નામને ફરી વાર ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ દ્વારા માહિતી મેળવી કે નળાકાર વસ્તુઓ કઈ રીતના બનાવી શકાય. જે પોસ્ટકાર્ડ હતું, એ પોસ્ટકાર્ડને વાળીને નળાકાર બનાવેલું હતું, એ જ રીતના આપણે હોમવર્ક આજે જોવાનું છે. તો હોમવર્કમાં આપણે ગણિતમાં કોઈ પણ બે નળાકાર વસ્તુઓનો કાગળ મે જે રીતે તમે સમજાવ્યું કે નળાકાર વસ્તુઓ કોને કહેવાય, અહીં મેં બોર્ડ ઉપર બે ચિત્ર દોરેલા છે, એ જ રીતના તમારે બીજા બે ચિત્ર આની સિવાયના કોઈ પણ બે નળાકાર ચિત્ર દોરવાના છે. જેમ કે આપણે તંબુ હોય તો તંબુ કેવો હોય, નળાકાર જ હોય, તમે બધાએ જોયો હશે બરાબર ને. પછી આપણે જ્યારે કેરોસીન લેવા જાય ત્યારે કેરોસીન ગાળવા માટેની જે ગળણી છે એનો આકાર પણ